સુરતમાં બાળકને ગરમ ચમચીના ડામ આપનાર ક્રૂર આચાર્યની ધરપકડ કરી લેવાઈ છે. સુરતના વિસુ વિસ્તારમાં આવેલી કેસીજી શાળામાં 3 વર્ષના બાળકને ગરમ ચમચીના ડામ આપવામાં આવ્યા હતા, જેને લઈને વાલી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ રીતે ક્રૂર રીતે જે રીતે ગરમ ચમચીના ડામ આપવામાં આવ્યા છે, આચાર્ય દ્વારા માસૂમ બાળક કે જેને કોઈ જ પ્રકારના આ પ્રકારના જે અત્યાચાર તેના પર સહન કરવામાં આવતા હોય છે અને આ રીતે આચાર્ય દ્વારા જે ડામ આપવામાં આવ્યા છે, પોલીસે કડક કાર્યવાહી પણ હાથ ધરી છે અને વાલીએ તરત જ ફરિયાદ કરતા પોલીસે એક્શન લઈને આચાર્યની ધરપકડ કરી લીધી હતી. આ પ્રકારના જે આચાર્ય અને શિક્ષકો હોય છે તેઓને ગુરુ કહેવામાં પણ લોકોને શરમ આવે તે પ્રકારના હોય છે. તો હવે અમે તમને સમગ્ર મામલો શું હતો તે પણ જણાવી દઈએ. તોફાનની ક્રૂર સજા, બાળકને ગરમ ચમચીના ડા, તોફાની બાળક નહીં શાળા. બાળકના પગ પર લાગેલા ચમચીના ગરમ ડામ શાળાએ આપેલી ક્રૂર સજા છે. વેસુ વિસ્તારમાં આવેલી કેસીજી પ્લે ગ્રુપ બહાર બાળકોને રમત માટે પ્રેરતા ચિત્રો ભલે લાગ્યા હોય, પરંતુ અહીં બાળકોને રમત અને તોફાન માટે ગરમ ડામ આપવામાં આવે છે. અહીં માત્ર 3 વર્ષના માસૂમ બાળકને તોફાન કરવા બદલ આચાર્યએ ગરમ ડામ આપ્યા છે, જેને લઈને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. માં જાણે કે એના છોકરા ઉપર કંઈ પણ આટલી ખરોજ બી આવે તો આપનું જીવ ઉકળી ઉઠે. આ તો ડામ દીધેલી છે એટલે તમે મારા દુઃખની તો ભાષા વ્યક્ત નહીં કરી શકો. પણ તો એમને જો અમને સેટિસ્ફાઈડ થાય એ ટાઈપનો કોઈ જવાબ નહીં આપ્યો. મને સવારે કીધું શૂઝ પહેર્યા, મારા હસબન્ડને કે એ સોક્સ પહેર્યા, એટલે ઘડી ઘડી એમના સ્ટેટમેન્ટ ચેન્જ થયા જ કરતા છે. એટલે હવે મારે હવે કમ્પ્લીટલી સીસીટીવી ફૂટેજ કમ્પ્લીટલી જોવો કે સાચેમાં મારા છોકરાએ એવું કંઈ કર્યું છે. અને જો કર્યું બી હોય ને તો કંઈ એટલો મોટો ગુનો નથી કે તમે એને ડામ દઈ શકો. ન્યાયની દ્રષ્ટિએ અમને જે જોઈતું હતું ને જે હિસાબનું એમને કરવું જોઈતું હતું તે તરત એક્શન એમને લીધા નહીં. અમને કહે કે 3-4 દિવસ તમે રાહ જુઓ, આમાં થોડું પ્રોસિજરમાં બધો ટાઈમ લાગે. એટલે અમારું પછી ધીરજ થોડી ખૂટી ગઈ ને પછી અમે અમારે આ પગલાં હવે અમારે એમના પ્રત્યે કેસ કરવો છે, કારણ કે ન્યાય છેલ્લે તમને કાનૂન જ અપાવી શકે. માસૂમ બાળક શાળામાં મસ્તી કરતો હતો તે દરમિયાન એક શિક્ષકે તેને પકડી રાખ્યો હતો અને આચાર્યએ ચમચીને ગરમ કરીને તેને ડામ દીધા હતા. જો કે આ અંગે વાલીને જાણ થતાં તેમણે આચાર્ય સાથે સંપર્ક કર્યો હતો, પરંતુ આચાર્યએ તેમને યોગ્ય જવાબ ન આપતા પોલીસ ફરિયાદ કરાઈ છે. સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીને સ્કૂલના પ્રિન્સિપલ તેમજ તેમના સ્કૂલમાં કામ કરતી અન્ય એક મહિલા દ્વારા ચમચી ગરમ કરીને એને ડામ દેવામાં આવેલ છે તેવી ફરિયાદ બાળકના માતા પિતાએ આપી છે, જે આધારે ફરિયાદ દાખલ કરીને ગુનો નોંધવામાં આવે છે. પ્લે ગ્રુપમાં બાળકોને એટલા માટે મૂકવામાં આવે છે કે તેઓ ખુલીને રમત કરી શકે, મસ્તી સાથે કંઈક શીખી શકે, પરંતુ પ્લે ગ્રુપમાં જ બાળકને મસ્તી કરવાની ક્રૂર સજા આપવામાં આવે તો કહેવું સ્વાભાવિક બને છે કે તોફાની બાળક નહીં શાળા છે. કેસીજી શાળાની ઘટનાથી સવાલ ઉભા થાય છે કે વિદ્યાર્થીને આવો આકરો દંડ કેમ, વિદ્યાર્થીઓને આવી સજા કરનારા શિક્ષક કોણ, શા માટે કાયદો હાથમાં લે છે શિક્ષકો, આવી ઘટનામાં કેમ આકરું વલણ નથી અપનાવાતું. તેજસ મોદી, ઝી મીડિયા, સુરત.